ક્યાંક ને ક્યાંક આવા પ્રોફેસરોને લીધે દીકરીઓ પોતાને અસુરક્ષિત માનતી હોય છે. આવા પ્રોફેસરને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરવામાં આવે એવી એનએસયુની માંગ છે. તાજેતરમાં જે ઘટના બની કે પ્રોફેસર જાણી દ્વારા વિદ્યાર્થીની સાથે અભદ્ર માંગ અને અડપલા કરવાની જે ઘટના સામે આવી છે તેમાં એનએસયુનો એક જ સ્ટેન્ડ છે કે પ્રોફેસરને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરવામાં આવે. અને જો આ પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે તો રાજકોટ એનએસયુએ આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આજે કઈ રીતના વિરોધ અને શું માંગ છે મુખ્ય? આજે અમારી એક જ માંગ છે. આજે સદગુરુ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાણી છે, તેમાં નિર્ણય લેવાના છે પ્રોફેસર જાની વિરુદ્ધ શું કાર્યવાહી કરવી. પ્રોફેસર જાની પહેલેથી જ કુલપતિ દ્વારા જે કમિટી બનાવવામાં આવેલી હતી તેમાં તે કસૂરવાર સાબિત થાય છે, તો આવી મિટિંગનો અર્થ શું? આવા પ્રોફેસરોને ફરજમાંથી મુક્ત જ કરવા જોઈએ. જે દીકરીઓ છે જે એની નીચે અભ્યાસ કરતી હોય છે તે પોતાને અસુરક્ષિત માનતી હોય તો આવા પ્રોફેસરને સસ્પેન્ડ ન કરવા જોઈએ અને ફરજમાંથી મુક્ત જ કરવા જોઈએ એવી એનએસયુની માંગ છે.